नेक्स्ट क्वेश्चन, CH3Br प्लस KCl, CH3Br प्लस KCl केंद्रनगी प्रक्रियक आपणी पासे छे, तो शुं बनशे विचारो, तो अहींथी शुं बनवानुं, तो CN एंटर थई जशे, CH3CN ट्रिपल बंद N, અને અહીંથી દૂર થઈ ગયું છે, કોણ દૂર થયું છે, તો કે ભાઈ કે બી આર દૂર થઈ ગયું છે. હવે આગળ જોજો, રિડક્શન કીધું છે, રિડક્શન શું કામ કીધું, ઇનકેસ ન કીધું હોત તોય તમને ખબર પડવી પડે, એને પ્લસ સી ટુ એચ ફાઈવ ઓ એચ, એને પ્લસ સી ટુ એચ ફાઈવ ઓ એચ. યાદ કરો કે આમાંથી મેં તમને એક એમ્સ નો ક્વેશ્ચન કરાવ્યો હતો, જેમાં મેં ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી ત્રણેયને ભેગા કર્યા હતા, મોલ ઘૂસાડ્યું હતું, અને એમાંથી તમને બંધારણ યાદ છે ને, ત્રણ ઓએચ વાળું જોઈ લેજો એક વખત ફરીથી, એને પ્લસ સી ટુ એચ ફાઈવ ઓએચ, એટલે આ કોણ છે, તો કે આ આલ્કોહોલની પ્રક્રિયા છે, તો આલ્કોહોલની પ્રક્રિયામાં આ બનશે સી ટુ એચ ફાઈવ ઓ માઇનસ એને પ્લસ, અને આ જોજો આ શું આપે એચ, હવે એચ તો લખાય નહીં એટલે હું શું લખું, વન હાફ એચ ટુ, પરંતુ જે આની પહેલા જે એચ આપ્યો ને એ એચને શું કહેવાય, નવજાત હાઇડ્રોજન, નવજાત જે હમણાં જન્મ હોય ને એવો નવજાત હાઇડ્રોજન, જે એક્ટિવ હોય, જે ખૂબ જ એક્ટિવ હોય, જે રિડક્શન અનુભવે, સોરી બીજામાં ઉમેરાઈ જાય જેનાથી રિડક્શન થાય, હવે એવા એચ મળ્યા જ કરે મળ્યા જ કરે, તો અહીંયા જો બે બંધ છે, બે બંધ તૂટે ને એચ અહીંયા સ્વીકારાઈ જશે, તો સી એચ થ્રી સી એચ ટુ અને એન એચ ટુ, તો સી એચ થ્રી સી એચ ટુ એન એચ ટુ તમારી માટે જવાબ આવે છે, જવાબ આવે છે સી, આ થઈ ગયું સી ટુ સી ટુ એચ ફાઈવ એન એચ ટુ, તો જવાબ આવે છે સી, જે તમારો બનશે આન્સર. ક્લિયર?